હેલો મિત્રો આજે આપણે તલાટી અને જુનિયર ક્લાકની અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા વીસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું તે વીસ પ્રશ્નોમાંથી તમારે કેટલા સાચા પડે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો પ્રશ્ન એક ડભોઈના કિલ્લાના પૂર્વમાં આવેલ દ્વારને કયો દ્વાર કહેવાય છે જવાબ હીરાભાગોળ પ્રશ્ન બે ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે જવાબ હજીરા પ્રશ્ન ત્રણ વડનગર ખાતે આવેલું મંદિર કયા કાળમાં બંધાયેલું છે જવાબ કાળ પ્રશ્ન કપિલા અને સરસ્વતી સંગમ ક્યાં થાય છે જવાબ સોમનાથ પ્રશ્ન પાંચ પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ ધરણીતર સાથે કયો જિલ્લો સંબંધિત છે જવાબ સુરેન્દ્રનગર પ્રશ્ન છ ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કયું છે જવાબ સુરત પ્રશ્ન સાત ગુજરાતનું હબ એટલે કયું સ્થળ જવાબ સાનંદ પ્રશ્ન આઠ સાપુતારા શબ્દનો અર્થ શું થાય જવાબ સાપનો નિવાસ પ્રશ્ન નવ નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા કયા જિલ્લામાં આવેલું છે જવાબ સાબરકાંઠા પ્રશ્ન દસ નારદ બ્રહ્માનું મૂર્તિવાળું કામરેજ કયા જિલ્લામાં આવેલું છે જવાબ સુરત પ્રશ્ન અગિયાર દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયો જિલ્લો જાણીતો છે જવાબ વલસાડ પ્રશ્ન બાર ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે જવાબ વલસાડ પ્રશ્ન તેર ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે થાય છે જવાબ વાસુકી નાગ પ્રશ્ન ચૌદ કોણ તેના ખરાદી કામ માટે જાણીતું છે જવાબ ઈડર પ્રશ્ન પંદર બેટ દ્વારકા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ શંખો દ્વાર બેટ પ્રશ્ન સોળ મેશો નદીના કિનારે આવેલું તીર્થ સ્થળ કયું છે જવાબ શામળાજી પ્રશ્ન સત્તર સંત ગીગાની સમાધિ ક્યાં આવેલી છે જવાબ સત્તાધાર પ્રશ્ન અઢાર ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે જવાબ સરકલાની ટેકરીઓ પ્રશ્ન ઓગણીસ ગળી માટે અમદાવાદ જિલ્લાનું કયું સ્થળ જાણીતું છે જવાબ સરખેજ પ્રશ્ન વીસ આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોને સેવ્યું હતું જવાબ સરદાર પટેલ હેલો મિત્રો આવા જ મહત્વના પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો